આ જ વાવા સામ વાતાવરણ છે હશે તો સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે અને લગભગ વાહનો જે વાણો છે એની અસર થાય તેવું રહેશે રમણિક મામજાની કૃષિ પાકવાળી મોટી આગાહી ઉત્તરા નક્ષત્રના વરસાદથી પાકમાં ભારે નુકસાન સંભવત થઈ શકે છે એટલે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે ધાન્ય પાકોમાં મોટા પાયે નુકસાનકારક બની શકે છે ઘઉં બાજરી સહિતના પાકોમાં નુકસાન થઈ શકે છે કપાસ મગફળીમાં પણ નુકસાન પહોંચી શકે છે બાગાયતી પાકોમાં પણ નુકસાન થઈ શકે છે ઉત્તરા પાકું નક્ષત્ર થવાથી પાછત વરસાદ થવાથી પાક પાણીમાં ઘણા નુકસાન થાય એમાં ખેડૂતને કહેવાય કહેવત છે કે આ ઉત્તરા વરસાદ ઝેરી હોય છે અને જે આપણે કપાસ પછી મગફળી બાજરો ઘઉં જુવાર જે પાક થાય એની ઉપર વરસાદ થવાથી જે અત્યારે વરસાદ ઘણા ફળ ઉપર ખેડૂત મને કહે વરસાદ ક્યારે બંધ થશે કારણ કે અમારા સીતાફળી અંદર ફાલ આવતા નથી ત્યારે મેં કીધું હજી પણ પાછળ વરસાદ થશે ચીકુના પાકમાં નુકસાન કેળના પાકમાં નુકસાન થયેલું નથી કારણ કે આ આપણે સીતાવીસ નક્ષત્રોમાંથી બધા નક્ષત્રો બીજા પાયો પર વરસાદ નવરાત્રીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની વકી નવરાત્રીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી

જે સાત તારીખ પૂરશે તે વરસાદ નોરતાની અંદર પછી ગાજી સાથે વરસાદ થશે જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે શિયાળુ પણ પાક મબલક થશે તેવું મારું પૂર્ણ અનુમાન છે કોઈ પણ ખેડૂતની ચિંતા ચિંતા જો અત્યારે જે ચોમાસું પાક પાણી બગડશે અને ખેડૂતમાં સાચવું જો અને શિયાળુ પાક મબલક થશે તેવું મારું પૂરું અનુમાન છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે સેન્સેક્સમાં ચૌદસો સિત્તેર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે નિફ્ટીમાં ચારસો થી વધુ પોઈન્ટનો ઉછાળો જોડો જોવા મળ્યો છે શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે સેન્સેક્સમાં ચૌદસો સિત્તેર પોઈન્ટનો જ્યારે કે નિફ્ટીમાં ચારસો થી વધુ પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સે ત્યાંશી હજારની સપાટી વટાવી છે સેન્સેક્સમાં ચૌદસો સિત્તેર પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે જ્યારે નિફ્ટીમાં ચારસોથી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે સેન્સેક્સે ત્યાંશી હજારની સપાટી વટાવી દીધી છે જોરદાર ઉછાળો શેરબજારમાં જોવા મળ્યો છે સેન્સેક્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો છે ચૌદસો સિત્તેર પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં જોવા મળ્યો છે જ્યારે નિફ્ટી ચારસોથી વધુ પોઈન્ટ વધી મારી સાથે ફોનલાઈન પર સહયોગી સિદ્ધાર્થ જોડાઈ ચૂક્યા છે સિદ્ધાર્થ મોટું શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે શું વધુ જાણકારી જી અત્યારના જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે સૌથી વધારે પંદરસો થી વધુ ઉછાળો જે જોવા મળ્યો છે બપોરે બે વાગ્યા સુધી એવી કોઈ પરિસ્થિતિ નહોતી કે જેમાં પંદરસો થી વધુ ઉછાળો જોવા મળે પરંતુ જેમ જેમ સમય બંધ થવાનો આવ્યો છે અને અત્યારના વીક એક્સપાયરી પહેલાનો દિવસ માનવામાં આવે છે કેમ કે ફ્રાઈડે એટલે કે શુક્રવારે વીક એક્સપાયરી થતી હોય છે પરંતુ જે રીતે નાસ્ટેકની અંદર એટલે કે યુએસ માર્કેટની અંદર પ્લસ જોવા મળી રહ્યું છે તે એક કારણ હોઈ શકે છે હજી સુધી એ જાણવા મળી રહ્યું છે કે ખૂબ જ મોટી સંખ્યામાં બાઇંગ જોવા મળ્યું છે એટલે કે ખરીદદારી મોટી સંખ્યામાં થઈ છે જેના કારણે એટલી મોટી રેલી થઈ એને રેલીના કારણે જે 1500 પ્લસ છે તે આંકડો આવી ગયો છે. હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે જે અન્ય જે માર્કેટ્સ છે જે રીતે ભારત પાસે સેન્સેક્સ છે તે રીતે લંડન નું પણ માર્કેટ છે એફટીએસસી 100 એમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. પેરિસના માર્કેટમાં પણ આવ્યો છે એટલે કે એક રીતે આખા આખા વર્લ્ડ ની અંદર બાઇંગની ની સર્જાઈ ગઈ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે જેના કારણે ભારતમાં પણ સેન્સેક્સમાં મોટો ઉછાળો આવ્યો છે. શોદાનગર રોડ પરની આ ઘટના અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ફોનલાઇન પર સંવાદદાતા ઋત્વિક જોડાઈ ચૂક્યા છે ઋત્વિજ ઘટના વિશે શું વધુ જાણકારી જી મિત્રો વાત ગઈકાલે બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ નું આ ઘટના છે મહિલા છે તે જશોદાનગર હાથીજણ રોલ છે રોલ છે ત્યાંથી પસાર થઈ રહી હતી એક્ટિવા પર જયારે મહિલા પસાર થઈ હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે પાછળથી આવી રહેલ જે સ્કૂલ બસ ચાલક છે તેને ટક્કર મારી હતી અને મહિલાને ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું જયારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી ત્યારે જે ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી જો કે જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પુરપાઠ ઝડપે આવી રહેલ સ્કૂલ બસ છે તેણે આ એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે બિલકુલ આભાર માહિતી તો જૂનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા અફરાતફરી મચી સૂકા કચરા માટે આપવામાં આવતી ડોલ ડોલ લેવા લેવા પડાપડી થઈ શહેરની ઝોનલ ઓફિસ પર લોકોએ કરી હતી વિતરણમાં વ્યવસ્થા સર્જાતા મહિલાઓએ હોબાળો કર્યો કર્મચારીઓની આ છતાં લોકોએ કચરાની ડોલની લૂંટ ચલાવી મનપાના કર્મચારીઓએ કમિશનર સહિતના અધિકારીઓને રજૂઆત કરી શહેરમાં છેલ્લા પાંચ દિવસથી કચરાની ડોલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષનો કર્મચારીઓએ આજેજી પણ કરી હતી કમિશનરને ને મુદ્દે કરે છે દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે કચરાની ડોલ લેવા માટે મહિલાઓએ હોબાળો કર્યો હતો અને પડાપડી કરી હતી મનપાની ઝોનલ કચેરીમાં ધક્કા મુકી પણ થઈ હતી પડાપડી કરી હતી ફોનલાઈન પર સંવાદદાતા અતુલ જોડાઈ ચુક્યા છે અતુલ મહિલાઓએ પડાપડી કરી છે હાલ ત્યાં કેવો માહોલ મનપા દ્વારા જે લોકો ચાલુ વર્ષની જે હાઉસ ટેક્સ થી પોચ રજૂ કરે તો તેને બે ડોલ આપવાનો નિર્ણય કરવાનો હતો નિઃશુલ્ક ડોલ આપવામાં આવી રહી હતી બ્લુ અને ગ્રીન રન જેમાં સુકો અને ભીનો કચરો લોકો એકઠો કરી શકે શહેરની તમામ ઝોનલ ઓફિસોમાં આ વિતરણ છે તે શરૂ કરવામાં આવી રહ્યું હતું આ જે વિડીયો છે તે શહેરની જે ટીંબાવાડી વિસ્તાર છે ત્યાં ઝોનલ ઓફિસમાં છે ત્યાં વિતરણ વ્યવસ્થામાં છે કઈક ખોરંભાઈ હતી અથવા તો ડોલ નો સ્ટોક ખૂટી પડ્યો હતો કે કોઈ પણ કારણોસર છે ત્યાં વિતરણ વ્યવસ્થા ખોરવાતા મહિલાઓ છે તે રણચંડી બની હતી અને પોતે જઈ અને જે ડોલ હતી કર્મચારીઓ વ્યવસ્થા બંધ કરી હતી અને કમિશનરને જાણ કરી હતી કે આ રીતે અહીંયા આ વ્યવસ્થા થઈ છે પણ આ ડોલને વિડીયો વાયરલ થતા મહિલાઓએ પોતે જ પોતાની રીતે ડોલ લઈ લીધી હોવાનું સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે જી મિત્ર બિલકુલ અતુલ આભાર માહિતી બદલ રાજકોટના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયું છે જિલ્લા ખેતીવાડી વિભાગે અત્યાર સુધીમાં એકસો આઠ ગામડાઓમાં સર્વે પૂર્ણ કરી દીધો છે જેમાં છ હજાર આઠસો પિસ્તાળીસ હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું છે ખેડૂતોને અંદાજીત પાંચ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે કપાસ મરચાં તુવેર મગફળી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે જિલ્લા કલેક્ટર મુજબ આઠ દિવસમાં સર્વે પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપાશે તો બીજી તરફ તાલુકા પણ જે સર્વે અત્યારે ખરેખર ચાલુ છે એ અત્યંત મંદ ગતિએ છે આવો સર્વે ચાલુ રહ્યો તો છ મહિનામાં પણ સહાય ચૂકવાશે નહીં

એમાં સત્તાવન ટીમો જે છે એ કામને લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું કુલ પાંચસો જેટલા ગામોને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂરું થઈથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે અમરેલીના સાવરકુંડલામાં સોસાયટીમાં ગટરના ગંદા પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે જેસર રોડ પર આવેલી મંગલમ સોસાયટી અને આસપાસની કોલોનીમાં રસ્તા પર ગટરના પાણી વહી રહ્યા છે જેના લઈને જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીના લોકો ગટરના પાણી બોટલમાં ભરી પાલિકા ઓફિસ પહોંચ્યા અને વોર્ડના સદસ્ય અને ઉપપ્રમુખનો ઓધડો લીધો ગટરના પાણી રસ્તા પર વહેતા હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે પાલિકા ઓફિસ પહોંચી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છેલ્લા બે માસથી આ ગટરનું ગંદુ પાણી ઉભરાય અને મંગલમ સોસાયટી પટેલ સોસાયટી સહિત જેસર રોડની અનેક સોસાયટીઓમાં વહી રહ્યા છે અહીંના રહીશો આ ગંદકીનો સામનો કરી રહ્યા છે